ગુડ મોર્નિંગ બાળકો સેન્ટ થોમસ સ્કૂલમાં હોવા ધોરણ આઠના સંસ્કૃત ક્લાસમાં આપનું સ્વાગત છે સેમ વનની એક્ઝામ પૂરી થઈ ગઈ છે આશા રાખું છું કે તમારે બધા વિષયના પેપર સારી રીતે તમે લખીને જમા કરાવ્યા છે આજથી આપણે બીજા સેમેસ્ટરની સેમેસ્ટર નંબર ટુ સેકન્ડ સેમેસ્ટરની શરૂઆત કરીએ છીએ પહેલો પાઠ છે આમ તો કવિતા છે પહેલી કાવ્યનું નામ છે પુત્રી મમ ખલુ નિદ્રાતી ખરેખર મારી પુત્રી સૂતી છે એક માં છે એની છોકરી એનું બાળક સૂતું છે તેની વાત કરે છે આમાં પુત્રી મમ ખલુ નિદ્રાતી પુત્રી મમ ખલુ નિદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતી છે મારી પુત્રી ખરેખર સૂતી છે સુંદર શય અને સુંદર પથારીમાં સુખમય વસને અળવા કપડામાં પુત્રી મમ ખલુ નિદ્રાતી તો એવી મારી પુત્રી ખરેખર સૂતી છે ફરી જોઈ લઈએ ખરેખર મારી પુત્રી સૂતી છે મારી પુત્રી ખરેખર સૂતી છે સુંદર પથારીમાં હળવા કપડામાં મારી પુત્રી ખરેખર સૂતી છે પછી બીજું છે રેરે વાયસ કર્કશકંઠ અરે ઓ કર્કશ અવાજ વાળા કાગડા વાયસ એટલે કાગડો મારટ કર્ણ કઠોરમ કર્ણ કઠોર એવો અવાજ કાનને ન ગમે તેવા અવાજે રટણ કરીશ નહીં રટણ કરીશ નહીં વારે વારે બોલવાની ના પાડે છે શ્રાંતા થાકેલી ક્લાન્તા કંટાળેલી પુનુનિતા વારંવાર લાડ કરાયેલી એવી લાડકી તો લાડલી પુત્રી પુત્રી એવી મારી ખરેખર સૂતી છે ફરી જોઈ લઈએ અરે કરકશ કર્કશ અવાજવાળા કાગડા કર્ણ કઠોર એટલે કે કાનને ન ગમે તેવા અવાજે રટણ કરીશ નહીં રટણ કરીશ નહીં થાકેલી કંટાળેલી વારંવાર લાડ કરાયેલી લાડલી મારી પુત્રી ખરેખર સુતી છે પછી જોઈએ તો બિલાડાની વાત કરે છે મ્યાવમ મ્યાવમ મા કુરુ ઘોર વિરાવમ ઓ લુચ્ચા ચોર બિલાડા ઘોર વીરાવમ એટલે મોટા અવાજે મ્યાઉ મ્યાઉ કરીશ નહીં ચલ રે ચલ ચલ રે ખલ ચોર બિડાલો અરે ઓ લુચ્ચા ચોર બિડા બિલાડા મોટા અવાજે મ્યાઉ મ્યાઉ કરીશ નહીં ચાલ રે ચાલ ચાલ્યો જા સ્નિગ્ધા સુવાળી મુક્તા ભોળી સેવિત દુઃખતા દૂધ પીધેલી પુત્રી મમ ખુ એવી મારી પુત્રી ખરેખર છે જોઈ લઈએ અરે ઓ ઓ અથવા તો ચોર બિલાડા મોટા અવાજે મેં મેં કરીશ નહીં ચાલ રે ચાલ ચાલ્યો જા સુવાળી ભોળી દૂધ પીધેલી મારી પુત્રી ખરેખર સૂતી છે આના પછી છે કૂતરાને કહે છે ઉચ્ચૈરમાં ભશ શુનક વરાક ભો ભો માં કુરુ કાર્ય વિહીન ઉચ્ચૈરમાં એટલે મોટેથી ભસ ભસીશ નહીં શુનક એટલે કૂતરા વરાક એટલે દુષ્ટ અથવા લુચા વરાક એટલે દુષ્ટ કાર્ય વિહીન એટલે કામ વિના નકામું કુતરા ભસીશ નહીં નકામું ભો ભો ન કર વિમલા એટલે કે નિર્મળ કુશલા હોશિયાર સુમનું મૃદુલા અત્યંત સુંદર કોમળ મૃદુલા એટલે કોમળ પુત્રી મમ ખલુ નિદ્રાતી એવી મારી પુત્રી ખરેખર સૂતી છે ફરી વાર જોઈ લઈએ અરે ઓ અથવા તો ઓ દુષ્ટ કુતરા મોટેથી ભસીશ નહીં નકામું ભો ભોં ન કર નિર્મળ હોશિયાર અત્યંત સુંદર કોમળ એવી મારી પુત્રી ખરેખર સૂતી છે એવો અનુવાદ થાય પછી હવે મચ્છરને કહે છે રે રે મશક મા કુરુ ગાનમ માં સ્પૃષ મા દશ રક્ત પીપાસો અરે ઓ મચ્છર તું ગીત ન ગા મા કુરુ ગાનમ એટલે તું ગીત ન ગા ગણગણ ન કર માં સ્પૃષ અડીશ નહીં માં દશ ડંખીશ નહીં રક્ત પીપાસો અરે લોહીના તરસ્યા તું એને અડતો નહીં કે ડંખ મારતો સુદતી સારા દાંત વાળી સુમુખી સુંદર મુખ વાળી શોભન ગાત્રી સુંદર અંગો વાળી પુત્રી મમ ખલું નિદ્રાતી એવી મારી પુત્રી ખરેખર સૂતી છે ફરી એકવાર જોઈ લઈએ અરે ઓ મચ્છર તું ગીત ન ગા અથવા તો ગણગણ ન કર હે લોહી તરસ્યા મચ્છરને કહે છે હે તરસ્યા ડંખે એટલે લોહી પી છે ડંખ મારે બટકું ભરે એટલે કહે છે કે અરે ઓ મચ્છર તું ગીત ન ગા ગણગણ ન કર હે લોહી તરસ્યા અડકીશ નહીં ડંખીશ નહીં સારા દાંતવાળી સુંદર મુખવાળી સુંદર અંગોવાળી એવી મારી પુત્રી ખરેખર છે છે આ કાવ્યના કવિ એટલે કે વિશ્વાસ કાવ્ય સમજી આજે અહીંયા સુધી રાખીએ હોમવર્કમાં તમારે તમે નવી ફેરબુક બનાવી હશે એમાં પીડીએફ મોકલું છું પીડીએફમાં તમારે પીડીએફમાં હું તમને શબ્દાર્થ અને અનુવાદ મોકલું છું એમાંથી જોઈ અને તમારે તમારી ફેરબુકમાં સારા અક્ષરે લખવાનું છે શબ્દાર્થ અને અનુવાદ સારા અક્ષરે તમારી ફેરબુકમાં લખી નાખજો એ તમારું હોમવર્ક છે ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આગળ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું અસ્તુ થેન્ક યુ